नमस्कार मित्रों, धोरण 12 विषय आंकड़ा शास्त्र भाग 2 एनु चैप्टर नंबर 4 लक्ष्य। तो लक्ष्य नी अंदर लास्ट सेशन में आपणे स्वाध्याय 4.2 कंप्लीट करी अने सेक्शन डी स्वाध्याय 4 नो सेक्शन डी के जेनी अंदर डायरेक्ट किंमतो शोधवाना दाखला नी आपणे शुरुआत करी थी। એની અંદર બે દાખલા ગણેલા સ્વાધ્યાય 4.2 ની અંદર, સોરી સ્વાધ્યાય 4 એનો સેક્શન બી જે છે એનો પહેલો અને બીજો એક્ઝામ્પલ આપણે લાસ્ટ સેશનમાં કમ્પ્લીટ કરેલો। હવે આ સેશન ની અંદર આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 3। તો સ્ટાર્ટ કરીએ। सेक्शन डी एनो त्रीजो दाखलो शु कीधु छे पहेला तो जुओ। एनी अंदर लिमिट एक्स इज टू माइनस वन, लिमिट एक्स इज टू माइनस वन त्रण एक्स वर्ग माइनस त्रण एक्स वर्ग माइनस टू एक्स माइनस पांच अपॉन एक्स प्लस वन। तो यह भी है, अब एक रकम आपी से मने आनी कीमत मारे शोधवानी छे। तो अहीं सौथी अगत्यनी वस्तु मात्र एक ज छे के तमने जे त्रण पद आपेला होय ए त्रण पदना चार पद बनाई अने आपणे ना अवयव पाडवाना छे। तो अहींया જોઈએ કે અંશ અને છેદ બે વસ્તુ મને આપી છે, પરંતુ છેદના કોઈ અવયવ પડતા નથી x + 1 ના। અને અહીંયા જોઈએ તો અંશના અવયવ પડે છે, પણ પ્રશ્ન એવો છે કે ડાયરેક્ટ કિંમત ક્યારે મૂકી શકાય। જો એક નો પોઈન્ટ આપણે અહીંયા જોઈએ કે તમે ડાયરેક્ટ કિંમત મૂકો અને જો એ તમને જે રકમ આપી છે એનો જવાબ જો જીરો ન થતો હોય તો અથવા તો તમને જે અવયવ આપ્યા છે, સોરી તમને જે રકમ આપી છે એના કોઈ અવયવ ન પડતા હોય, તો એવા સંજોગોની અંદર તમે ડાયરેક્ટ શું કરી શકો છો, તમને જે લિમિટ આપી છે એ લિમિટની કિંમત તમે એની અંદર મૂકી શકો છો। પણ એ કિંમત મૂકતા એનો જવાબ જીરો થવો જોઈએ નહીં, કારણ કે જો એનો જવાબ જીરો થઈ જાય તો એ આપણા લક્ષ માને શું બની જાય, અનિયત થઈ જાય। અને એ એટલા માટે એની આસાદિત કિંમત શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, લક્ષનો। તો અહીંયા હું મૂકું કે અહીંયા જો માઇનસ એક છેદમાં મૂકું તો માઇનસ વન પ્લસ વન શું થઈ જાય, જીરો, બરોબર છે। તો કોઈ પણ ના છેદમાં હું જીરો મૂકું તો જવાબ શું આવે, જીરો। તો એના માટે સૌથી પહેલા તો જે અંશ મને આપ્યો છે એ અંશના હું અવયવ કરું, તો એ અંશના અવયવ શું પડશે, તો અહીંયા પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર એટલે કે 5 × 3, 5 તરીકે ના થાય 15, તો 15 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી કરતા 2 આવે, 15 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી કરતા 2 આવે, તો એવા કયા ભાગ પડશે, તો 5 × 3, 5 તરી 15 અને 5 માંથી 3 જાય તો 2। તો અહીંયા આપણે હવે લખીશું શું, તો કે 3x વર્ગ માઇનસ 5x પ્લસ 3x માઇનસ 5 અપોન x પ્લસ 1। જોજો અહીંયા 15 ના એવા ભાગ પાડવાના છે કે જેની બાદબાકી કરતા શું આવવું જોઈએ, 2, તો 5 તરી 15, 5 માંથી 3 જાય તો 2। તો ત્યારબાદ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ઇઝ ટુ માઇનસ 1, આ બંનેમાંથી કોમન કાઢીએ 3x વર્ગ અને 5x, આમાંથી કોમન શું નીકળશે, માત્ર x, તો વધે શું 3x માઇનસ 5।
અને અહીંયા જોઈએ તો માત્ર શું કોમન નીકળશે આ બે માં કઈ સરખું નથી તો પ્લસ 1 અને અહીંયા 3x માઈનસ 5 અપોન x પ્લસ 1 તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ઇઝ ટુ માઈનસ 1 શું થાય 3x માઈનસ 5 અને x પ્લસ 1 અપોન x પ્લસ 1 શું કર્યું કે જે બે સરખા કૌંસ હતા એનો એક કૌંસ બનાવી દીધો અને બીજું જે પદ વધે છે એનો બીજો કૌંસ તો અહીંયા શું થશે x પ્લસ 1 કેન્સલ થઈ જાય તો ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું તો કે લિમિટ x ઇઝ ટુ માઈનસ 1 માત્ર શું વધે છે 3x માઈનસ 5 શું વધે છે 3x માઈનસ 5 તો હવે આની અંદર આપણે લિમિટની કિંમત મૂકીએ તો આપણે લિમિટની કિંમત શું થશે કઈ છે x ઇઝ ટુ માઈનસ 1 તો 3 ગુણ્યા માઈનસ છે માઈનસ 5 જ્યાંથી તમે અહીંયા x ની કિંમત મૂકો ત્યાં તમારે લિમિટ લખવાની નથી તો બરાબર 3 ગુણ્યા માઈનસ છે એટલે કેટલા થશે માઈનસ 3 માઈનસ 5 તો માઈનસ 3 માઈનસ 5 કેટલા થશે માઈનસ 8 તો આપણે લખી શકીએ માટે લિમિટ x ઇઝ ટુ માઈનસ 1 3x² માઈનસ 2x માઈનસ 5 અપોન x પ્લસ 1 બરાબર કેટલા તો કે માઈનસ 8 તો આ આપણો ફાઈનલ આન્સર થશે તો આ હતો તમારા સેક્શન ડી એનો એક્ઝામ્પલ નંબર 3 તમે જુઓ દરેક દાખલા આ જ પદ્ધતિથી ગણવાના છે પરંતુ ફેર ક્યાં પડશે તો એના અવયવની અંદર અત્યાર સુધી આપણે જે જે દાખલા ગણ્યા છે એની અંદર માત્ર એક જ પ્રકારના અવયવ આપણે અત્યાર સુધી શીખ્યા છે કયા તો કે 3 ની 4 ની ઘાત હવે ધીમે ધીમે આપણે અગાઉ આના પછી બીજા પણ અવયવો ગણવાના છે એ સિવાય અત્યાર સુધીના દાખલાની અંદર માત્ર કાં તો અંશના અવયવ પડતા હતા અથવા તો છેદના પણ આગળ એવા પણ દાખલા આવશે કે જેની અંદર અંશના પણ અવયવ પડશે અને છેદના પણ અવયવ પડશે જોઈએ આગળ એક્ઝામ્પલ નંબર 4 સેક્શન ડી એનો ચોથો દાખલો આપણે જોઈએ તો એના ચોથા દાખલામાં મને એવું આપ્યું છે કે લિમિટ x ઇઝ ટુ 1 લિમિટ x ઇઝ ટુ 1 x² પ્લસ 2x માઇનસ 3 x² પ્લસ 2x માઇનસ 3 અપોન x² માઇનસ 8 જો આવી એક રકમ છે તમારો સેક્શન ડી જે છે એક સેક્શન ડી નો એક્ઝામ્પલ નંબર 4 લિમિટ x ઇઝ ટુ 1 x² પ્લસ 2x માઇનસ 3 અપોન x² માઇનસ 8 તો અહીંયા સૌથી પહેલા અને સૌથી પહેલી વખત અત્યાર સુધીના એક્ઝામ્પલ ની અંદર કે અહીંયા અંશના પણ અવયવ પડે છે અને છેદના પણ અવયવ પડે છે બીજી વસ્તુ કે ડાયરેક્ટ કિંમત તમે મૂકી શકો જોઈએ તો 1 નો અવયવ શું થાય 1 અને 1 માઇનસ 1 એટલે 0 કોઈ પણ ના છેદમાં 0 મૂકો તો જવાબ શું આવે છે 0 તો 0 એ આપણા માટે અનિયત છે અને એના માટેની આશાદિત કિંમત શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ લક્ષનો ઉપયોગ કરીએ છીએ તો હવે અહીંયા 3 ની 4 ની રીત માટે મેં તમને એક સેન્ટેન્સ શીખવાડેલું છે કે પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર કરી
અંતિમ પદની નિશાની મુકતા મધ્યમ પદ આવે એવા ભાગ પાડવાના છે। હવે અહીંયા જે છે નવી મેથડ એ વર્ગની રીતના આવેલો છે। ધારો કે તમે આવું શીખ્યા છો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો એના અવયવ કયા હોય તો a માઇનસ b a પ્લસ b બરોબર છે। તો એ અવયવ આપણે અહીંયા એના ઉપયોગમાં લેવાના છે। ધારો કે તમે એવું કહો x વર્ગ માઇનસ 9 તો આના મારે બીજી રીતે લખવું હોય તો શું લખાય x નો વર્ગ માઇનસ 3 નો વર્ગ થાય। આ 9 એટલે કોનો વર્ગ 3 નો વર્ગ તો આના અવયવ કયા પડે તો x માઇનસ 3 અને x પ્લસ 3 એવી રીતે અહીંયા 16 હોય તો x માઇનસ 4 x પ્લસ 4 25 હોય તો x માઇનસ 5 x પ્લસ 5 તો આવા અવયવ આને કહેવાય વર્ગની રીતના અવયવ। તો આપણે અહીંયા બંને પ્રકારના અવયવ ઉપર 3 ની 4 ની રીતે અવયવ પડશે અંશની અંદર અને છેદમાં વર્ગની રીતના અવયવ। તો જોઈએ દાખલો કઈ રીતે બનાવશે તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ઇઝ ટુ 1 અહીં શું આપ્યું છે x વર્ગ પ્લસ 2x માઇનસ 3 એટલે 3 એકા 3 3 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી કરતા 2 ફરીથી 3 ના એવા ભાગ પાડવાના છે જેની બાદબાકી કરતા શું આવવું જોઈએ 2 તો ભાગ કયા પાડીશું 3 એકા 3 3 માંથી 1 જાય તો કેટલા વધે 2 તો x વર્ગ પ્લસ 3x માઇનસ x માઇનસ 3 જો ભાગ તો આપણે આને જ પાડવાના છે બાકી પ્રથમ અને અંતિમ પદ તો એમ નામ રહેવાનું છે અપોન x વર્ગ માઇનસ 1 પણ અહીંયા x નો વર્ગ અને 1 કોણ 1 નો વર્ગ હંમેશા કેટલો થાય છે 1 જ તો અહીંયા આના અવયવ કયા મળશે તો x માઇનસ 1 અને x પ્લસ 1 તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ઇઝ ટુ 1 ચલો આમાંથી કોમન નીકળશે માત્ર x તો વધશે શું x પ્લસ 3 અને આ બેમાંથી કઈ સરખું નથી તો ક્યાં કોમન નીકળશે માઇનસ 1 તો વધશે શું જુઓ અહીંયા માઇનસ નિશાની બહાર આવી તો અંદરની નિશાની શું થઈ જશે બદલાઈ જશે અપોન x માઇનસ 1 x પ્લસ 1 તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ઇઝ ટુ 1 જે બે કૌંસ સરખા છે એમ એક કૌંસ બનાવી દઈએ તો x પ્લસ 3 અને બીજું x માઇનસ 1 અપો x માઇનસ 1 અને x પ્લસ 1 તો અહીંયા x માઇનસ 1 x માઇનસ 1 શું થઈ જાય કેન્સલ તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ઇઝ ટુ 1 શું વધે છે તો કે x પ્લસ 3 અપોન x પ્લસ 1 જુઓ ત્યાર સુધી આવું નતું થતું માત્ર એક જ પરિણામ હતું હતું પણ આપણને ગમે તે વસ્તુ વધે એની સાથે આપણે કોઈ નિસ્બત નથી અહીંયા અંશમાં x પ્લસ 3 વધ્યા તો અંશમાં x પ્લસ 3 મૂક્યા છેદમાં x પ્લસ 1 વધ્યા તો x પ્લસ 1 મૂક્યા ચલો હવે આના કોઈ અવયવ પડતા મિત્રો ભૂલથી પણ આવી ભૂલ ના કરતા x x ઉડી જાય બરોબર છે ક્યારે ઉડે જો અહીંયા ગુણાકારની નિશાની હોત તો તમે એને ઉડાડી શકો છો પણ અહીંયા પ્લસ છે તો હવે ઇઝ ઇક્વલ ટુ આપણે હવે એની કિંમત મૂકીએ લિમિટ કેટલી છે 1 તો 1 પ્લસ 3 અપોન 1 પ્લસ 1 શું કર્યું જ્યાં જ્યાં x હતા ત્યાં શું મૂકી દીધું 1 તો બરાબર 3 પ્લસ 1 કેટલા થાય 4 અપોન 1 પ્લસ 1 કેટલા થાય 2 તો ઇઝ ઇક્વલ ટુ 4 ભાગ્યા 2 કરું તો જવાબ કેટલો આવે 2 તો આ દાખલાનો જવાબ તમે માટે લખી શકો
माटे लिमिट x is to 1 x वर्ग प्लस 2x माइनस 3 अपॉन x वर्ग माइनस 1 is equal to कितना था बे तो आप लोग फाइनल करो तो मित्रों यहां जो आ બીજા દાખલાની અંદર આપણે એક નવો પોઈન્ટ શીખ્યા કે વર્ગની રીતના અવયવ કેવી રીતે પાડવા અને વર્ગની રીતના અવયવ પાડ્યા પછી એના છેદ કેવી રીતે ઉડે બાકી બધી વસ્તુ છે અવયવ પાડો અંશ અને છેદમાં જે ઉડતું હોય ઉડાડો છેલ્લે જ્યાં અવયવ નથી પડતા એની અંદર તમે તમારી લિમિટની કિંમત મૂકો અને તમે સાદું આપો એટલે તમને એનો જવાબ પડે તો આ હતા તમારા સેક્શન નો એક્ઝામ્પલ નંબર 3 અને એક્ઝામ્પલ નંબર 4 તો આ બંને એક્ઝામ્પલ નોટ ડાઉન કરો Thank you.